શ્રવણ ભક્તિ એટલે કથા સાંભળવાનું. યોગી બાપા કે કથા સાંભળવાનું જેને ઈચ્છક હોય એનો આધ્યાત્મિક પ્રોગ્રેસ બહુ થાય, એની પ્રગતિ બહુ થાય. સમાધિવાળો હોય, મૂર્તિ દેખતો હોય, પણ કથા વાર્તાનું જે વ્યસન ન હોય તો દેહના ભાવ, મૂર્તિ દેખે દેહનો ભાવ ના ગયો હોય તો જ્યારે દેહમાં રોગ આવે કે વિપરીત પરિસ્થિતિ થાય તો મૂર્તિ ક્યાં ખસી જાય ખબર ના પડે. પણ કથા વાર્તાથી ભગવાનનું મહાત્મ્ય સમજો હોય કે ભગવાન સદાય સાકારને પ્રગટ સંતરૂપે મળ્યા છે, એ સદાય મારા જીવનમાં કરતા છે, હરતા છે, એ કથા વાર્તાથી એના હૈયામાં જડબેસળા કે મહાત્મ્ય હોય તો પછી એ મૂર્તિ ખસે નહીં. સખંડ મૂર્તિ એટલે અખંડ આનંદ મરે. જે કંઈ થયું છે, થઈ રહ્યું છે અને થવાનું છે મારા પ્રભુની ઈચ્છાથી, મારા સારા માટે જ થાય છે, એટલે કશામાં દુઃખ ના થાય. બાકી ગમે એવો સમાધિનિષ્ઠ હોય, ગમે એવો મૂર્તિ ધારક હોય તો દેશકાળની ઝાપટ વાગે ને તારે સ્વયોગી બાપા કે બધું ખસી જાય. પણ જેને જ્ઞાન થયું, યોગી બાપાને કોઈ કહ્યું કે મહારાજ સમાધિ કરાવતા હતા, શાસ્ત્રીજી મહારાજ એ સમાધિ કરાવતા, બાપા તમે સમાધિ નહીં કરાવતા કે, તો બાપા કે ગુરુ અમે જ્ઞાન સમાધિ કરાય. શું કે? જ્ઞાન સમાધિ. જ્ઞાનનું જ્ઞાન સાનુસાર ભગવાનને ઓળખવાએ યોગી મહારાજ રૂપે સ્વયં પ્રભુ મળ્યા છે અને એમાં આત્મબુદ્ધિની પ્રીતિથી જોડાઈ ગયા. એમની આજ્ઞાથી જીવવાનું મન થાય, એમને રાજી કરવાનું મન થાય, એમના થઈને જીવન જીવવાનો સદાય આલોચરે એ સમાધિ.